हेलो मित्रों, स्वागत है तमारू मारी चैनल में। मित्रों, आज ना वीडियो में आपणे जोईशुं के काळी चौदस ना दिवसे शा माटे ब्राह्मणों ने भोजन करावामां आवे छे। मित्रों, दिवाळीना एक दिवस पहला उजवामां आवतो दिवस एटले नानी दिवाळी। आ दिवस ने नरक चौदस, रूप चौदस अने काळी चौदस नामथी पण ओळखवामां आवे छे। काळी चौदस काळी माना जन्मदिवसना रूपमां मनावामां आवे छे। काळी चौदस ने नरक चौदस अथवा रूप चौदस तरीके पण ओळखाय छे। दरेक व्यक्तिए आ दिवसे देवी काळीनी पूजा करवी जोईए। साथे साथे आ दिवसे केटलाक नियमो पण निभाववा जोईए। मित्रों, एवुं मानवामां आवे छे के जो कोई व्यक्ति काळी चौदसना दिवस पर सूर्योदय पहेला जागे अने सरसोना तेलथी लेप करे अने स्नान करे तो तेना तमाम रोगो, तमाम पापो अने दुखो दूर थाय छे। जो कोई व्यक्ति आ कार्य करे छे तो ते स्वर्गनी प्राप्ति करे छे अने तेना समस्त सांसारिक दुखो दूर थाय छे। केटलाक पुराणोमां एवुं पण लखवामां आव्युं छे के आ दिवसे સવસરના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે, આથી તેને રૂપ ચૌદશ કહેવામાં આવે છે। એક માન્યતા પ્રમાણે આ દિવસે સવારે સ્નાન કરી અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને સંધ્યા સમયે યમરાજાને પૂજા અને દીપદાન કરવાથી નરકયાત્રા અને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી। નરક ચૌદશના દિવસે દીપદાન અને પૂજાનું વિશેષ મહત્વ છે। નરક ચૌદશના દિવસે મહાકાળી માની આરાધના કરવાનું પણ વિશેષ મહત્વ છે। માં મહાકાળીના આશીર્વાદથી વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે। ઘણી જગ્યા ઉપર કાળી ચૌદશનું પર્વ યમરાજને દીપદાન અને આસ્થા માટે કરવામાં આવે છે, પરંતુ બંગાળમાં રૂપ ચૌદશનો દિવસ મહાકાળીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, માટે આ દિવસને કાળી ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે। મિત્રો, ચાલો જાણીએ કે શા માટે કાળી ચૌદશના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે। આ પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો। મિત્રો, પ્રાચીન સમયમાં રતિદેવ નામનો એક રાજા હતો, જે ઘણા પુણ્યશાળી કામ કરતો હતો અને તે ઘણા દાની પણ હતો। એક દિવસ યમરાજ આ રાજાને નરકમાં લઈ જવા માટે તેની પાસે આવ્યા। જ્યારે રાજા રતિદેવને ખબર પડી કે યમરાજ તેને નરકમાં લઈ જવા માટે આવ્યા છે ત્યારે તેઓ ચોંકી ગયા। રાજાએ યમરાજને કહ્યું કે મેં ક્યારે કોઈ ખોટું કામ નથી કર્યું, તો પછી તેને શા માટે નરકમાં મોકલવામાં આવી રહ્યા છે? ત્યારે અમૃતોએ કહ્યું, હે રાજન, તમે જે પણ દાન પુણ્ય કર્યું છે એ તો સમગ્ર સંસાર જાણે છે, પરંતુ તમારા પાપને માત્ર ભગવાન અને ધર્મરાજ જ જાણે છે। ત્યારે રાજા બોલ્યા કે પાપના વિષય પર મને થોડું જણાવો, જેથી હું એ પાપનું નિવારણ કરું। રાજાના આ સવાલમાં યમરાજાએ કહ્યું કે એક વખત તેણે ભૂખ્યા પૂજારીને તેના ઘરેથી ખાલી પેટે મોકલ્યો હતો અને તેના પાપને કારણે તેને નરકમાં જવું પડશે। રાજાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે તમે મને એક વર્ષનો સમય આપો, જેથી હું મારી ભૂલને સુધારી શકું અને જાણે અજાણે થયેલા પાપનું હું પ્રાશ્ચિત કરી શકું। ત્યારે અમૃતોએ તેનો સત્કાર જોઈને એક વર્ષનો સમય આપ્યો। રાજા તેની ભૂલના કારણે બહુ પ્રાશ્ચિત કરતો હતો, તેને ઘણી ચિંતા થતી હતી તે ક્યારે આ પાપથી મુક્ત થશે। ત્યારે રાજા ઋષિ પાસે ગયા અને તેના પાપથી મુક્ત થવા માટે ઉપાય પૂછ્યો। ત્યારે ઋષિએ જણાવ્યું કે હે રાજન, કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશનું વ્રત કરજો, આ દિવસે ઉપવાસ કરજો અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરજો અને બ્રાહ્મણોને ભોજન કરાવજો અને તેને દાન આપજો અને માફી માંગજો, ત્યારે તમે પાપ મુક્ત થઈ જશો। રાજાએ પૂરા મન અને વિધિ વિધાનથી વ્રત કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તેને દાન આપ્યું। આથી રાજા નરક ચૌદશના વ્રતના પ્રભાવથી તેના પાપમાંથી મુક્ત થયા અને રાજા રતિદેવને વૈકુંઠ લોકમાં સ્થાન મળ્યું। મિત્રો, આના કારણે કાળી ચૌદશના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું મહત્વ છે। તમે પણ કાળી ચૌદશના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારાથી થયેલા જાણતા અજાણતા પાપોમાંથી મુક્તિ મેળવો। મિત્રો, હું આશા રાખું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો।
મળી નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.